હેલો સ્ટુડન્ટ, તો આજે આપણો નેક્સ્ટ પ્રેક્ટિકલ છે, સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં તમને ખબર જ છે કે આપણો એમ, એ મુજબ આપણે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, તો કે નેચર છે એ ફાઇન્ડ કરીએ છીએ. તો એમ અને એની સાથે આપણે સ્ટાર્ટ કરીએ આપણો પ્રેક્ટિકલ આઇડેન્ટિફિકેશન ઓફ નેચર સાથે. માટે સૌથી પહેલાં આપણે શું લેશું, તો કે એક ટેસ્ટ ટ્યુબ લેશું અને એ ટેસ્ટ ટ્યુબમાં આપણે મિક્સર છે આપણું એડ કરશું, ને પછી એમાં સોડિયમ બાયકાર્બોનેટ એડ કરશું. અહીંયા ઇફરવન્સીસ તમને જોવા મળે છે, બરાબર. ઉપરનો જે કમ્પાઉન્ડ છે એમાં બબલ્સ તમે ક્લિયર જોઈ શકો છો. તો આ રીતે કમ્પાઉન્ડમાં અહીંયા આપણને એવું કે એસિડ મે બી પ્રેઝન્સ હોઈ શકે, બરાબર. અહીંયા ઇફરવન્સીસ છે તમે ક્લિયર ન જોઈ શકતા હોય તો આપણે ફિલ્ટ્રેટ કરી અને પછી ફિલ્ટ્રેટમાં આપણે HCl એડ કરીને જોઈ લેશું. જો રિફોર્મ થશે તો એસિડ પ્રેઝન્સ હોઈ શકે. એટલે આ રીતે અમુક ટાઈમમાં કમ્પાઉન્ડમાં તમને પ્રેસિપિટેટ ક્લિયર ન દેખાતા હોય તો એને ફિલ્ટર કરીને ફિલ્ટરેટમાં તમે HCl એડ કરો, જેથી કરીને જો એસિડ પ્રેઝન્સ હશે તો અહીં ઇફરવન્સીસ મળશે. એટલે જોઈએ આપણે એસિડ એડ કરીએ. એસિડ એડ કરવાથી ઇફરવન્સીસ જો આવે, જો અહીંયા તમે ક્લિયર જોઈ શકો કે પ્રેસિપિટેટ જનરેટ થયેલા છે એકદમ વ્હાઇટ કલરના, બરાબર. એટલે હવે આપણે એવું કહી શકીએ કે એસિડ છે એ પ્રેઝન્સ છે. હવે અહીંયા જે આપણા રેસિડ્યુ મળેલા હતા કે ઉપર જે ફિલ્ટર પેપરમાં આવે તે એનું આપણે ફર્ધર એનાલિસિસ કરશું. એના માટે રેસિડ્યુમાં આપણે એને OH છે એડ કરશું, કેમ કે ફર્ધર નેક્સ્ટ આપણે જે નેચરની ટેસ્ટ કરવાની છે એ ફિનોલ માટે આવશે, જેમાં રેસિડ્યુને આપણે એને OH સાથે રિએક્ટ કરાવશું. તો આ રીતે રેસિડ્યુ છે એ કલેક્ટ કરી પછી એમાં આપણે એને OH છે એડ કરશું. તો અહીંયા એને OH આપણે એડ કરી દીધેલ છે, એટલે કમ્પાઉન્ડ છે. આમ જો તમને ખ્યાલ આવી છે કે ભાઈ જેટલો એડ કરેલ છે એટલો જ છે, ડિઝોલ્વ થતો નથી, છતાં આપણે ફિલ્ટ્રેટ જે છે નીચે આવશે ફિલ્ટર કર્યા પછી, એમાં આપણે HCl નાખીને જોઈ લઈશું કે ફિનોલ છે કે નહીં. હવે એને OH નાખેલું જે સોલ્યુશન છે એને આપણે ફિલ્ટ્રેટ કરી લઈએ અને નીચે ફિલ્ટ્રેટમાં આપણે HCl છે એડ કરશું. જો HCl એડ કરતાં અહીંયા આપણને ઇફરવન્સીસ જોવા મળે તો સમજી લેવાનું કે ફિનોલ પ્રેઝન્ટ છે, પણ અહીંયા ઇફરવન્સી છે જોવા મળતા નથી, તો ફિનોલ છે એબસન્ટ છે એવું આપણે કહી શકીએ. હવે રેસિડ્યુને ફર્ધર આપણે આગળ લઈ જઈએ નેક્સ્ટ ટેસ્ટ માટે. હવે રેસિડ્યુ છે એમાં આપણે HCl એડ કરશું, જો બેઝ હશે તો HCl ડિઝોલ્વ થશે. તો અહીંયા આપણે HCl એડ કરી દીધેલ છે, પણ કમ્પાઉન્ડ છે ડિઝોલ્વ થાય એવું લાગતું નથી, છતાં આપણે એને ફિલ્ટર કરીને જોઈ લઈએ. હવે HCl નાખ્યા પછી આપણે એને ફિલ્ટર કરી લેશું અને એ ફિલ્ટરમાં આપણે એને OH નાખીને જોઈ લેશું કે અહીંયા પ્રેસિપિટેટ મળે છે કે નહીં. તો આપણે એને OH એડ કરીને જોઈ લઈએ, જો અહીંયા કોઈ બી પ્રકારના પ્રેસિપિટેટ છે આવતા નથી, એટલે ઉપરના જે રેસિડ્યુ છે એના ઉપરથી આપણે કન્ફર્મ કહી શકીએ કે ન્યુટ્રલ છે, બરાબર. કેમ કે ફિનોલ પણ એબસન્ટ છે અને બેઝ પણ એબસન્ટ છે, તો વધેલો નેચર એક જ છે કે જે ન્યુટ્રલ છે. એટલે તમને આપેલા અહીં કમ્પાઉન્ડમાં એક એસિડ છે અને બીજો છે ન્યુટ્રલ છે. હવે આપણે લાર્જ સ્કેલ ઉપર સેપરેશન છે સ્ટાર્ટ કરવા જઈ રહીએ. તો સૌથી પહેલાં આપણા મિક્સરમાં આપણને ખબર છે એસિડ પ્રેઝન્સ છે, એટલે સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન આપણે એડ કરશું. સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન છે એ મિનિમમ અમાઉન્ટમાં એડ કરી અને જો અહીંયા તમે ઇફરવન્સીસ છે જોઈ શકો છો, જે ટેસ્ટ ટ્યુબમાં તમને ક્લિયર ન દેખાણા હોય તો. તો આ રીતે સોડિયમ બાયકાર્બોનેટમાં એસિડ ડિઝોલ્વ કરીને આપણે ફિલ્ટર કરી લેશું. હવે મિનિમમ અમાઉન્ટ આપણે સોડિયમ કાર્બોનેટ છે લીધેલ છે અને એમાં આપણે ડિઝોલ્વ કરીએ આપણો કમ્પાઉન્ડ, પછી એને ફિલ્ટર કરી રહ્યા છીએ અને નીચે ફિલ્ટ્રેટમાં આપણો કમ્પાઉન્ડ છે એસિડિક કમ્પાઉન્ડ છે એને આપણે
પછી HCl નાખીને રિફોર્મ કરશું. હવે અહીંયા આપણે જે ફિલ્ટ્રેટ છે એમાં HCl નાખીને આપણો કમ્પાઉન્ડ છે રિફોર્મ કરી લઈએ. અને ઉપર જે આપણો રેસિડ્યુ છે એ હવે ફિલ્ટર કરે છે એને આપણે ડ્રાય કરીને આગળ એનાલિસિસમાં આગળ વધશું, અને અહીંયા જે રેસિડ્યુ છે એને પણ ડ્રાય કરીને આપણે આગળ વધશું એના આઇડેન્ટિફિકેશન માટે. તો હવે જોઈએ એની પ્રિલિમિનરી ટેસ્ટ. કલર કલરલેસ, ઓર્ડર નો સ્પેસિફિક સ્મેલ, અને સ્ટેટમાં સોલિડ. હવે પછીની નેક્સ્ટ સ્ટેટ છે ઇગ્નિશન ટેસ્ટ, જોઈએ તેમાં. હવે ઇગ્નિશન ટેસ્ટમાં તમને ખબર છે એ મુજબ આપણે સૌથી પહેલાં પોર્સિલિન પીસ લેશું, અને પોર્સિલિન પીસને પહેલાં ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે બર્નરની પ્રેઝન્સમાં હીટ કરશું, અને પછી એમાં કમ્પાઉન્ડ છે એ મૂકી અને બર્ન કરાવશું. અહીંયા છૂટી ફ્લેમ મળે તો સમજી લેવાનું કે એરોમેટિક છે. અહીંયા તમે જોઈ શકો કે છૂટી ફ્લેમ મળે છે તો સમજી, એટલે આપણે અહીંયા કમ્પાઉન્ડ છે એરોમેટિક ન્યુક્લિયસ ધરાવે છે, બરાબર. તો આ રીતે એરોમેટિક કમ્પાઉન્ડ છે, પ્રેઝન્સ છે, જે તમે છૂટી ફ્લેમથી કન્ફર્મ કરી શક્યો. હવે આગળની નેક્સ્ટ ટેસ્ટ કરીએ. નેક્સ્ટ છે બેલસ્ટેન ટેસ્ટ, કે જે હેલોજન ફાઇન્ડ કરવા માટે યુઝ થાય છે. હવે તેમાં સૌથી પહેલાં તમને ખબર છે કે આપણે કોપર ફોઇલ લેશું અને પહેલાં એને ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે બર્નરની પ્રેઝન્સમાં હીટ કરાવશું. રેડ હોટ હીટ થાય પછી આપણે એમાં કમ્પાઉન્ડ છે એની ઉપર બર્ન કરાવશું. જો ગ્રીન ફ્લેમ મળે તો સમજી લેવાનું કે હેલોજન પ્રેઝન્સ હોય, પણ એ ગ્રીન ફ્લેમ છે જોવા મળતી નથી, એટલે હેલોજન કમ્પાઉન્ડ છે એ એબસન્ટ છે. નેક્સ્ટ ટેસ્ટ કેમેનોફોર ટેસ્ટ, કે જે સેચ્યુરેશન અને અનસેચ્યુરેશન માટે આપણે યુઝ કરીએ છીએ. એમાં સૌથી પહેલાં તમારે એકવીસ સોલ્યુશન છે કમ્પાઉન્ડનું લેવાનું થાય, અને એકવીસ સોલ્યુશન છે એ બનાવી પછી એને કેમેનોફોર એમાં એડ કરવાનું. જો કલર ચેન્જ થાય તો સમજી લેવાનું કે અનસેચ્યુરેટ, કલર ચેન્જ ન થાય તો સેચ્યુરેટ. તો આ રીતે અમુક એક્સેપ્શનલ કેસ પણ છે જે તમારી મેન્યુઅલમાં આપેલા છે. જો અહીંયા આપણે એકવીસ સોલ્યુશન બનાવી અને પછી એ અહીંયા આપણે એડ કરશું કેમેનોફોર, જો કલર ચેન્જ દેખાય તો સમજી લેવાનું કે અનસેચ્યુરેટ છે, પણ અહીંયા કલર ચેન્જ છે દેખાતો નથી, એટલે સમજી લેવાનું કે અહીંયા સેચ્યુરેટ કમ્પાઉન્ડ પ્રેઝન્સ છે. હવે પછીની ટેસ્ટ છે એફિસીએલ થ્રી ટેસ્ટ, કે જે સ્લાઇડમાં દેખાય એ મુજબ આપણે પરફોર્મ કરશું, અને એમાં આ મુજબનો કલર મળશે તો સમજી લેવાનું કે આ પ્રેઝન્સ હશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે એફિસીએલ થ્રીમાં જે આપણો કમ્પાઉન્ડ છે એનું એકવીસ સોલ્યુશન બનાવશું, અને પછી એફિસીએલ થ્રી ન્યુટ્રલ છે પહેલેથી બનાવેલું છે એ એડ કરશું. જો વાયોલેટ કલર મળે તો સમજી લેવાનું, જો અહીંયા તમને દેખાય છે કે વાયોલેટ કલર છે એ દેખાય છે, મતલબ કે સેલિસિલિક એસિડ છે, મે બી પ્રેઝન્સ છે એવું આપણે કહી શકીએ. હવે પછીની નેક્સ્ટ ટેસ્ટ છે આપણી લેસાઇન ટેસ્ટ, કે જેમાં આપણે તમને ખબર છે કે એ મુજબ લેસાઇન બનાવવાનું અને અહીંયા આ મુજબના રિએક્શન છે એ જોવા મળશે. તો એમાં હવે નેચર છે એસિડ હોય અને વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હોય ત્યારે એમાં ક્યારેય નાઇટ્રોજન છે એ પ્રેઝન્સ હશે નહીં, એટલે સી એચ ઓ એલિમેન્ટ છે એ અત્યારે તમારે પ્રેઝન્સ છે, ક્યારે એન આવશે નહીં, વોટર સોલ્યુબલ હશે ત્યારે જ પ્રેઝન્સ. એટલે સી એચ ઓ એલિમેન્ટમાં અહીંયા તમે જોઈ શકો એસિડ, ફિનોલાલ્ડિહાઇડ, કાર્બોહાઇડ્રેટ, કીટોન, એસ્ટર, આલ્કોહોલ, ઇથર અને હાઇડ્રોકાર્બન. તો એસિડ છે એ આપણો નેચર મળી ગયો, એટલે એસિડ ફંક્શન ગ્રુપની આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ, બરોબર. અને એ મુજબ પછી આપણો કમ્પાઉન્ડ છે આગળ આપણે ફાઇન્ડ કરીએ. હવે એ સી એચ ઓ એલિમેન્ટમાં તમે જોઈ શકો કેમિકલ નેચર છે આપણને એસિડ મળેલો, તો એની આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. જો કે એની કન્ફર્મેટિવ ટેસ્ટ છે આપણે શરૂઆતમાં કરેલી, કેમ કે નેચર ફાઇન્ડ કર્યો ત્યારે જ આપણે જોઈતું કે એસિડ નેચર છે કે નહીં. છતાં આપણે ટેસ્ટ ફોર ફંક્શન ગ્રુપ છે એ જોઈ લઈએ. તો નેક્સ્ટ ટેસ્ટ આપણી એ હશે. હવે ફંક્શન ગ્રુપ ટેસ્ટ છે એ આપણે કરી જ લીધેલ છે, કે જેમાં સોડિયમ બાય કાર્બોનેટનું સેચ્યુરેટ સોલ્યુશનમાં આપણને સબસ્ટન્સ ઇફરવન્સિસ સાથે ડિઝોલ્વ થયો હતો, એટલે આપણે કહેતા સી ડબલ એચ પ્રેઝન્સ, પ્લસ એફિસીએલ થ્રીમાં આપણને શું મળ્યું તો કે વાયોલેટ કલર. તો આ રીતે એફિસીએલ થ્રી મુજબ આપણે કન્ફર્મ કરીએ છીએ કે આપણો કમ્પાઉન્ડ છે સેલિસિલિક એસિડ છે. બાકીની બીજી બધી ટેસ્ટ છે એ સ્મેલ ઉપર આવતી હોવાથી અમે તે આમાં ઇન્વોલ્વ કરી શકતા નથી, એટલે એફિસીએલ થ્રી છે એને આધારે જ આપણે કમ્પાઉન્ડ છે કન્ફર્મ કરીએ છીએ.
કે ભાઈ અહીંયા સેલિસિલિક એસિડ છે એ તમને આપવામાં આવેલો છે અને એ કન્ફર્મ છે. હવે અહીંયા બીજો કમ્પાઉન્ડ છે એની પ્રિલિમિનરી ટેસ્ટ કરવા જઈએ તો અહીંયા કમ્પાઉન્ડ છે એનો કલર છે ગ્રીનિશ ટાઈપ છે, પછી સ્ટેટ સોલિડ અને નો સ્પેસિફિક સ્મેલ. નેક્સ્ટ ટેસ્ટ આપણે ઇગ્નિશન ટેસ્ટ, જેમાં તમને ખ્યાલ છે એ મુજબ કમ્પાઉન્ડમાં આપણે શું કરશું તો કે એને બર્ન કરાવશું પોર્સિલિન પીસ ઉપર. તો સૌથી પહેલાં પોર્સિલિન પીસ છે એને ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે હીટ કરશું અને પછી એમાં કમ્પાઉન્ડ છે બર્ન કરાવશું. જો એ સૂટી ફ્લેમ આપે તો સમજી લેવાનું એરોમેટિક. તો અહીંયા તમે જોઈ શકો કે સૂટી ફ્લેમ છે એ જોવા મળે છે, એટલે અહીંયા એરોમેટિક ન્યુક્લિયસ છે પ્રેઝન્સ છે, એટલે એરોમેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્સ. હવે એના પછીની નેક્સ્ટ ટેસ્ટ કોપર ફોઇલ ટેસ્ટ, કે જેમાં આપણે ફાઇન્ડ કરશું કે અહીંયા હેલોજન પ્રેઝન્સ છે કે નહીં. તો એને આપણે સૌથી પહેલાં એમાં શું કરશું તો કે કોપર ફોઇલ છે એને પહેલાં બર્નર ઉપર હીટ કરાવશું રેડ હોટ અને પછી એમાં કમ્પાઉન્ડ છે બર્ન કરાવશું. જો ગ્રીન ફ્લેમ મળે તો સમજી લેવાનું કે હેલોજન છે એ પ્રેઝન્સ હોઈ શકે. તો આ રીતે આપણે પહેલાં સૌથી પહેલાં રેડ હોટ હીટ કરી લેશું અને પછી કમ્પાઉન્ડ છે એને બર્ન કરાવશું. તો ગ્રીન ફ્લેમ અહીંયા જોવા મળતી નથી એટલે હેલોજન છે એબસન્ટ છે. નેક્સ્ટ ટેસ્ટ છે આપણે બેયર ટેસ્ટ, કે જે કેમેનોફોર તરીકે પણ ઓળખાય છે. અહીંયા આપણે સેચ્યુરેશન ને અનસેચ્યુરેશન છે નક્કી કરશું. એમાં સૌથી પહેલાં કમ્પાઉન્ડ છે એનું એક્વિયસ સોલ્યુશન છે આપણે બનાવશું અને પછી એમાં કેમેનોફોર એડ કરીને આપણે કલર ચેન્જ જોશું. તો આ રીતે કમ્પાઉન્ડનું એક્વિયસ સોલ્યુશન બનાવી રહ્યા છીએ. પછી એમાં કમ્પાઉન્ડ લઈ અને આપણે H2O નાખશું, એ આપણું એક્વિયસ સોલ્યુશન બરાબર. અને પછી એમાં કેમેનોફોર છે એડ કરશું. જો કલર ચેન્જ દેખાય તો સમજી લેવાનું કે અહીંયા તમને અનસેચ્યુરેટેડ આપેલો, પણ અહીંયા કલર ચેન્જ છે જોવા મળતો નથી એટલે સેચ્યુરેટ કમ્પાઉન્ડ છે પ્રેઝન્સ છે. એટલે હવે પછીની આપણી નેક્સ્ટ ટેસ્ટ કે જે લેસાઇન ટેસ્ટ, કે જેમાં આપણે નાઇટ્રોજન સલ્ફર અને હેલોજન છે ફાઇન્ડ કરી શકીએ અને એમાં કંઈક આ પ્રકારના રિએક્શન છે તમને જોવા મળશે. હવે લેસાઇન ટેસ્ટમાં એ એબસન્ટ બતાવે છે નાઇટ્રોજન, એટલે અમે બતાવતા નથી. એટલે CHO એલિમેન્ટ છે એટલે આપણે CHO એના આધારે ફંક્શન ગ્રુપવાળી ટેસ્ટ છે એના આધારે આપણે ફાઇન્ડ કરીએ કયું ફંક્શન ગ્રુપ પ્રેઝન્સ છે. CHO એલિમેન્ટમાં અહીંયા ન્યુટ્રલ નેચર મળે તો એવા કમ્પાઉન્ડ તમે જોઈ શકો કે 7 ફંક્શન ગ્રુપ છે, જેમાંના ઉપરના 6 એવા છે કે જે બધા કે સોલિડ લિક્વિડ છે સોરી, અને એક કાર્બોહાઇડ્રેટ છે એક સોલિડ છે, પણ બાકીના બધા છે લિક્વિડ છે. એટલે હવે વધુ એક જ હાઇડ્રોકાર્બન. કાર્બોહાઇડ્રેટ છે એ તો વોટર સોલ્યુબલ હશે અને એ પણ તમને આપવામાં આવતો નથી બરાબર. એટલે વધુ એક જ કીધે હાઇડ્રોકાર્બન છે તો આપણું ફંક્શન ગ્રુપ છે એ કયું થશે તો કે હાઇડ્રોકાર્બન. હવે આપણે હાઇડ્રોકાર્બન ગ્રુપની કન્ફર્મેટિવ ટેસ્ટ કરશું કે જે અહીંયા તમારી ડિસ્પ્લે ઉપર દેખાય છે એ મુજબનું આપણને રિઝલ્ટ મળેલું છે કે નહીં જોઈએ. આપણે મળે તો આપણું કમ્પાઉન્ડ છે એન્થ્રેસિન છે પ્રેઝન્સ હશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા AlCl3 છે એને હીટ કરશું અને અપર જે કુલર પાર્ટ લેયર છે ત્યાં એકદમ વ્હાઇટ કલરનું, એટલે કે AlCl3નું સબ્લિમેશન થાય બધું ત્યાં સુધી આપણે એને હીટ કરવાનું છે બરાબર. અને પછી અહીંયા AlCl3 આપણે જે એનહાઇડ્રસ લેવાનો થશે એ લેવાટાણે ખૂબ જ ધ્યાન રાખજો, એ ખૂબ જ હેઝાર્ડસ છે સ્કિનને કે અડેને એ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. પછી હીટ કરી અહીંયા AlCl3 છે એ હીટ પૂરેપૂરું થઈ જવું જોઈએ, નું સબ્લિમેશન છે કમ્પ્લીટલી થઈ જવું જોઈએ. એટલે મારી સલાહ છે કે મિનિમમ એમાઉન્ટ ઓફ AlCl3 છે એ તમારો લેવાનું થાય બરાબર. અને પછી એને જ્યાં સુધી આપણો કુલર પાર્ટ હોય ત્યાં સુધી એ વ્હાઇટ કલરનું ન થાય, એટલે કે નીચે જો AlCl3નું સબ્લિમેશન થાય ને ટેસ્ટ ટ્યુબના કુલર પાર્ટ ઉપર એ જામી જશે, એટલે ત્યાં વ્હાઇટ કલરનું લેયર જેવું અથવા તો આજુબાજુ વ્હાઇટ કલર તમને જોવા મળશે બરાબર. પછી એ વ્હાઇટ કલર ટૂંકમાં આખું સબ્લિમેશન થઈ જાય પછી એમાં આપણે ક્લોરોફોર્મમાં આપણા કમ્પાઉન્ડનું સોલ્યુશન બનાવવાનું છે કે જે અમે પહેલેથી બનાવેલું છે. એ તમારે ટેસ્ટ ટ્યુબ છે હોરિઝોન્ટલ રાખી અને એમાં એડ કરવાનું થાય બરાબર. અને એ હોરિઝોન્ટલી રાખીને રોટેટ કરતા જવાનું અને એડ કરવાનું. જો તમને ગ્રીન કલર દેખાય તો સમજી લેવાનું કે એન્થ્રેસિન છે એ પ્રેઝન્સ હોઈ શકે છે, આપણે કન્ફર્મેટિવ પણ કહી શકીએ બરાબર કે એ છે જ બરાબર. તો આ રીતે ધીરે ધીરે આપણે હીટ કરી દઈએ છીએ કે AlCl3 છે એને આપણે સબ્લિમેટ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે હીટ થઈ જાય પછી આપણે એમાં આપણો કમ્પાઉન્ડનું જે સોલ્યુશન બનાવેલું છે એડ કરશું. તો હવે આપણે અહીંયા કમ્પાઉન્ડ છે અહીંયા તમે વ્હાઇટ જોઈ શકો ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડનું સોલ્યુશન છે એડ કરીએ છીએ બરાબર. ધીરે ધીરે જોઈએ આપણે શું થાય, ગ્રીન કલર જોવા મળે કે નહીં. તો ધીરે ધીરે એડ કરતા અને જઈએ પછી જોતા જઈએ કે ચેન્જ આવે છે કે નહીં.
જો અહીંયા થોડું ઘણું એમ કે ગ્રીન જેવો કલર છે દેખાય છે, અને જો અહીંયા જો ફાઇનલી થોડી વાર સ્ટેબલ રહેવા દીધા પછી ગ્રીન કલર છે એ કમ્પ્લીટલી દેખાય, એટલે એન્થ્રેસિન છે અહીંયા પ્રેઝન્સ છે. એટલે આ રીતે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ પછી કે જેમાં આપણે ગ્રીન અથવા બ્લુ કલર જોવા મળશે તો કન્ફર્મ કરશું કે એન્થ્રેસિન છે એ પ્રેઝન્સ છે. એમાં આપણે સૌથી પહેલાં સબસ્ટન્સ લઈ અને કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરશું. જો આપણને દેખાય ગ્રીન જેવો કલર, જો અહીંયા તમે જોઈ શકો ગ્રીન કલર છે એ દેખાય છે, એટલે આપણે એના ઉપરથી કહી શકીએ કે એન્થ્રેસિન છે એ અહીંયા પ્રેઝન્ટ છે. બરાબર, એટલે જો અહીંયા ક્લિયર ઓબ્ઝર્વેબલ છે કે જે ગ્રીન કલરના પ્રેસિપિટેટ છે જનરેટ થયેલા છે H2SO4 નાખતા, એટલે એન્થ્રેસિન છે એ કમ્પાઉન્ડ પ્રેઝન્સ છે. હવે બંને કમ્પાઉન્ડમાંના જે એસિડિક નેચર કમ્પાઉન્ડ હતા એનું કન્ક્લુઝન જોઈએ તો એમાં ફંક્શન ગ્રુપ તરીકે આપણને C OH અને પાછળથી કન્ફર્મ કરતાં આપણને મળેલું OH. હવે ક્યારે ખબર પડી? જ્યારે આપણે મેલ્ટિંગ પોઈન્ટ છે ફાઇન્ડ કરેલ છે ત્યારે. હવે આ રીતે પછીનો મેલ્ટિંગ પોઈન્ટ છે 157 અને કમ્પાઉન્ડ છે સેલિસિલિક એસિડ પ્રેઝન્સ છે. બીજો જે ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એનું કન્ક્લુઝન જોઈએ તો એમાં ફંક્શન ગ્રુપ છે આપણું CH એટલે કે હાઇડ્રોકાર્બન, એનો મેલ્ટિંગ પોઈન્ટ છે 216°C અને જે કમ્પાઉન્ડ છે એ એન્થ્રેસિન અહીંયા પ્રેઝન્સ છે. બરાબર, આ રીતે બંને કમ્પાઉન્ડનું કન્ક્લુઝન પછી આપણે ફાઇનલ છે રિઝલ્ટ અહીંયા તમારે ડિસ્પ્લે ઉપર જોઈ શકશો. ફાઇનલ રિઝલ્ટમાં નેમ ઓફ સબસ્ટન્સ તો કે સેલિસિલિક એસિડ અને એન્થ્રેસિન, પછી કેમિકલ નેચર તો કે એસિડ અને બીજાનો ન્યુટ્રલ, એલિમેન્ટ તો કે CHO અને ન્યુટ્રલમાં CH અને CHO પણ લખી શકો. ફંક્શન ગ્રુપ તો કે એકમાં COOH અને OH અને બીજામાં છે CH એટલે કે હાઇડ્રોકાર્બન. ફિઝિકલ કોન્સ્ટન્ટ તો કે 157 પહેલાંનો બીજાનો 216°C અને બંનેના સ્ટ્રક્ચર છે અહીંયા આપેલા છે, એટલે આ રીતે ફાઇનલ રિઝલ્ટ છે એ તમારે લખવાનું થશે. બરાબર, તો આ રીતે આપણો પ્રેક્ટિકલ છે આજે પૂરો થાય છે. લો, થેન્ક યુ.